गुड मॉर्निंग। आज आपने धोरण छ विषय सामाजिक विज्ञान यूनिट सात गुप्त युग अने अन्य शासकों। विद्यार्थी मित्रों, आज आपने कई नवाज एकमनी शुरुआत करवाना छे। अने एकमनी शुरुआत करता सौ प्रथम आपने जोईए कि हमना भारत देश में अनेक युग थई गया अने ये युग में जे शासकों छे तो के राज्यों वहीवट करता हता अने घनी बधी बाबतों में जे ते राज्य संस्कृति नो विकास थतो हतो। मित्रों, अलग अलग युग दरमियान अलग अलग शासकों थई गया जेओ भारतना इतिहास में घणा पात्र स्थान धरावशे। अहीं भी तो आपने गुप्त युग विषे चर्चा करवानी छे अने गुप्त युगना घना शासकों राजाओं विषे खास अहीं अभ्यास करवानो छे। मित्रों, कहेवाय छे के गुप्त युग आपना भारतीय संस्कृतिनो सुवर्ण युग हतो। ईसुनी एटले के भगवान ईसुनी त्रीजी सदीमां मगधमां प्रभावशाळी गुप्त वंशनी सत्ता स्थपाई। मित्रों, ईसुनी त्रीजी सदीमां मगध ए समयमां खूब ज मोटू महाजनपद हतुं, त्यां गुप्त वंशनी सत्ता स्थपाई। गुप्त वंशे भारतमां राजकीय एकता शांति अने सुरक्षा स्थापी। बराबर, आपना गुप्त युग दरमियान राज्यमां आपना भारतमां राजकीय एकता शांति अने सुरक्षा स्थापी, त्यांथी अपूर्व समृद्धि आवी। गुप्त युग दरमियान शांति समृद्धिने कारणे खूब ज समृद्धि आवी। आथी गुप्त युगने भारतनुं सुवर्ण युग कहेवामां आवे छे। मित्रों, सुवर्ण युग एटले शुं आपणने प्रश्न थाय तो के देशनी समग्र प्रजानी सर्वोत्कृष्ट એટલે કે સર્વે પ્રકારની પ્રગતિ આબાદી। સુવર્ણ યુગ એટલે શું? તો કે દેશની સમગ્ર પ્રજાની સર્વોત્કૃષ્ટ એટલે કે સર્વે પ્રકારની પ્રગતિ વિકાસ આબાદી તેને સુવર્ણ યુગ કહેવામાં આવશે। સુવર્ણ યુગમાં શું છે? તો કે કોઈપણ યુગ સુવર્ણ યુગ ક્યારે ગણાય? તો કે એ યુગ દરમિયાન રાજકીય સામાજિક આર્થિક ધાર્મિક બરાબર બધા ક્ષેત્રોનો વિકાસ થયો હોય, પ્રજા સુખી સમૃદ્ધિ હોય, ખેતીનો ઉદ્યોગોનો વિકાસ થયો હોય, સાહિત્યોનું સર્જન થતું હોય, બરાબર પ્રજા એક સાથે મળીને એકતાથી રહેતી હોય, બરાબર જે તે રાજાઓ પ્રજા કલ્યાણ પર ધ્યાન રાખતા હોય, અખૂટ સંપત્તિ આવતી હોય, લોકો શાંતિથી સમૃદ્ધિથી રહેતા હોય તો કે એ યુગ ગુપ્ત યુગ કહી શકાય, સોરી સુવર્ણ યુગ કહી શકાય। તો કે એ બધું ગુપ્ત યુગમાં આપણને જોવા મળ્યું હતું। ગુપ્ત સમ્રાટોએ લોકોમાં શાંતિ અને સમૃદ્ધિ સ્થાપી, ગુપ્ત રાજાઓએ લોકોમાં શાંતિ અને સમૃદ્ધિ સ્થાપી હતી જેની પ્રશંસા વિદેશી મુસાફરો કરી છે। મિત્રો, ગુપ્ત યુગ દરમિયાન ઘણા બધા વિદેશી મુસાફરો આવ્યા અને તેમણે તેમની પ્રશંસા કરી હતી। ગુપ્ત યુગનો સુવર્ણ યુગ ઘણે અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું, ગુપ્ત રાજાઓનું સર્જન હતું। કોઈપણ યુગને સુવર્ણ યુગ બનાવ કોના હાથમાં છે? જે તે રાજાઓના હાથમાં, એ પોતાના કામ પ્રમાણે બરાબર પોતાની કામગીરી વહીવટી તંત્રને આધારિત એ સુવર્ણ યુગ બની રહે છે। તો મિત્રો, ગુપ્ત યુગ એક સુવર્ણ યુગ હતો। તો કે એ રાજાઓ વિશે આપણે પરિચય મેળવીએ। સૌ પ્રથમ આપણે જોઈએ ચંદ્રગુપ્ત પહેલો। ગુપ્ત વંશના શાસકોમાં આપણે સૌપ્રથમ ચંદ્રગુપ્ત પહેલા વિશે આપણે જોઈએ। તો મિત્રો, એમના વિશે આપણે વાત કરતા જોઈએ તો કે મગધના સામ્રાજ્યમાં શ્રીગુપ્ત નામનો રાજા ગુપ્ત વંશનો સ્થાપક હતો। મિત્રો, ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી? તો કે મગધ સામ્રાજ્ય પર જે તે રાજ્ય હતું, મહાજનપદ હતું મોટું, તો કે ત્યાં શ્રીગુપ્ત નામનો જે રાજા હતો એને ગુપ્ત વંશની સ્થાપના કરી હતી। તેના પુત્રનું નામ ઘટોરગચ્છ ગુપ્ત હતું, બરાબર શ્રીગુપ્તના પુત્રનું નામ શું હતું? ઘટોરગચ્છ। ઘટોરગચ્છ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ ઈસવીસન 319માં પાટલીપુત્રની ગાદી આવ્યો। મિત્રો, ખાસ યાદ રાખવાનું કે ચંદ્રગુપ્ત પ્રથમ રાજગાદી પર ક્યારે આવ્યો? ક્યારે? તો ઘટોરગચ્છ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ જે હતો કે ઈસવીસન 319માં પાટલીપુત્રની ગાદીએ એ પોતે આવ્યો। તેને ગાદી પર આવ્યા પછી તેને શક્તિશાળી લિચ્છવી જાતિની રાજકન્યા હતી કુમારદેવી સાથે લગ્ન કર્યા હતા।
खास याद रखवानू के चंद्रगुप्त प्रथमे कोने साथे लग्न कर्या हता, तो के राजगादी आवतानी साथे एने शक्तिशाळी लिच्छवीओ जे हता तो के लिच्छवी जातिनी राजकन्या कुमारदेवी साथे एने लग्न कर्या हता। लिच्छवीओनी सहायताथी तेने मगधना राज्यनो विस्तार कर्यो। मित्रों लिच्छवीओनी सहायताथी एने मगध साम्राज्यनो विस्तार कर्यो हतो। तेने मगधनी पड़ोसोमां प्रयागराज, अलाहाबाद, साकेत, अयोध्या जीती लीधा हता अने मगधनो विस्तार वधार्यो हतो। मित्रों चंद्रगुप्त पहेलाए मगध पासेना जे प्रदेशो छे प्रयागराज, अलाहाबाद, साकेत, अयोध्या वगैरह जीती लई मगध साम्राज्यनो विस्तार वधार्यो हतो। तेने महाराजा ने बदले महाराजा धीराजनु गौरवप्रद बिरुद धारण कर्यु हतु। खास याद रखवानो के चंद्रगुप्त पहेलाए प्रथमे क्यूँ बिरुद धारण कर्यु हतु, तो के चंद्रगुप्त पहेलाए महाराजा धीराज जेवो गौरव प्रद बिरुद एने धारण कर्यु हतु। तेने पोतानी सत्ता अने प्रतिष्ठानी प्रतीति करावा सोनाना सिक्का बहार पड़ाव्या हता। मित्रों एने महासाम्राज्यनुं सर्जन कर्यु हतु, बराबर पोतानी सत्ता अने वैभवनी प्रशंसा करावा तेने सोनाना सिक्काओनो बहार पड़ाव्या हता। तेनो राज्याभिषेक थयो त्यारथी तेने गुप्त संवत शुरू करावियो हतो। मित्रों ज्यारे चंद्रगुप्त पहेलानो राज्याभिषेक शुरू थयो, बराबर अने एने राजा बनावामां आव्यो त्यारे तेने गुप्त संवत शुरू करावियो हतो। मित्रों आपणने एम थाय के गुप्त संवत शुं छे, तो के जेनाथी काळगणना शक्य बने छे, जे ते समयने कालक्रम प्रमाणे साल प्रमाणे गोठवी शकाय छे, तो केवा गुप्त संवतनी एने शुरुआत करावी हती अने शुरू थयो हतो। एनो सौराष्ट्रना वलभी राज्यना शासकोए आ गुप्त संवतनो स्वीकार कर्यो हतो। मित्रों ज्यारे गुप्त संवत शुरू थयो त्यारे सौराष्ट्रना वलभी राज्यना शासकोए आ गुप्त संवतनो सौ प्रथम स्वीकार कर्यो हतो। अने गुप्त संवतना आरंभने कारणे हिंदना इतिहासमां काळगणना एटले के समयनी गणतरी गोठवण अने काळक्रम अनुसार ऐतिहासिक बनावोनी गोठवणी शक्य बने छे, बराबर जेम के 2011, 2012, 2013 ए प्रमाणे समयना गोठवणी अने जे ते वस्तुओनी गोठवणी काळक्रम प्रमाणे शक्य बने छे। तो मित्रों अहींया चंद्रगुप्त पहेला विषे आपने जोयुं के मगधना साम्राज्यमां श्रीगुप्त नामना राजाए गुप्त वंशनी स्थापना करी हती। एनो पुत्र घटोत्कच गुप्त आवे छे अने घटोत्कच गुप्तना अनुगामी राजा तरीके चंद्रगुप्त प्रथम ईस्वीसन 319 पाटलिपुत्रनी गादी आवे छे। तेने शक्तिशाळी लिच्छवी जातिनी जे राजकन्या हती कुमारदेवी साथे लग्न कर्या हता अने लिच्छवीओनी सहायथी लग्न कर्या हता, एटले पोताना पत्नी पक्ष ना राजाओनी सहायथी तेने मगध राज्यनो विस्तार वधार्यो हतो। मगधनी आसपास प्रयागराज, अलाहाबाद, साकेत, अयोध्या एना पर अमने जीत मेळी हती अने मगधनो विस्तार वधार्यो हतो। तेने महाराजाने बदले एने मळेली सिद्धिओने कारणे महाराजाने बदले एने महाराजा धीराजनुं गौरवप्रद बिरुद धारण कर्यु हतु अने तेने पोतानी सत्ता अने प्रतिष्ठानी प्रतीति करवा सोनाना सिक्का बहार पड़ाव्या हता। बराबर खास याद रखा जेवुं छे के चंद्रगुप्त पहेलाए कया सिक्का बहार पड़ाव्या हता, सोनाना। तेने पोतानो राज्याभिषेक थयो त्यारथी तेने गुप्त संवत शुरू करावियो हतो अने सौप्रथम सौराष्ट्रना वलभी राज्यना शासकोए आ गुप्त संवतनो सौप्रथम स्वीकार कर्यो हतो। गुप्त संवतना आरंभने कारणे हिंदना ઇતિહાસમાં કાળગણના અને કાળક્રમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બને છે। તો મિત્રો અહીંયા આપણે ચંદ્રગુપ્ત પહેલા વિશે ખાસ અભ્યાસ કર્યો, હવે આગળ એના પછીનો જે શાસક આવે છે સમ્રાટ સમુદ્રગુપ્ત, મિત્રો સમ્રાટ સમુદ્રગુપ્ત વિશે આપણે જોઈએ। ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત ગાદી આવ્યો। चंद्रगुप्त पहेलाना अवसान पछी एटले के एना पछीनो जे शासक पोतानो पुत्रो प्रतापी पुत्र हतो, वीर योद्धा हतो समुद्रगुप्त गादी आवे छे। समुद्रगुप्तना समयनी माहिती
बराबर अपन एम थाय कि समुद्रगुप्त विषय की महिती क्या क्या मड़ी हे तो कि समुद्रगुप्त समय की महिती प्रयागराज स्तंभलेख प्रयाग प्रशस्ति सिक्काओं में मड़े से। खास याद रखा कि समुद्रगुप्त विषय की महिती कई कई वस्तुओं में मड़ी आई थी तो कि समुद्रगुप्त समय की महिती प्रयागराज स्तंभलेख प्रयाग प्रशस्ति सिक्काओं में मड़े से। प्रयागराज जो स्तंभलेख लखायो हतो निर्माण करायो हतो अने सिक्काओं में समुद्रगुप्त विषय संपूर्ण घनी बड़ी माहिती मळे छे। आ प्रशस्ति राजकवि हरिसेने रची हती। मित्रों खास याद रखो प्रयागराजनी जे प्रयागराजना जे स्तंभलेख में प्रयाग प्रशस्ति छे तो कि आ प्रशस्तिनी रचना कोने करी हती राजकवि हरिसेने रची हती। प्रयाग प्रशस्तिनी रचना कोने करी हती राजकवि हरिसेने। तेमां सम्राट समुद्रगुप्तना दिग्विजयो अने सांस्कृतिक सिद्धिओ वर्णवी छे। मित्रों आ जे राजकवि हरिसेने रचेली जे प्रयाग प्रशस्ति छे तो कि एमां शुं शुं दर्शावेलू छे तो कि तेमां सम्राट समुद्रगुप्तना दिग्विजयो एने जे जे पोताना शासनकाळ दरमियान विजयो मेळव्या हता बराबर अने एनी सांस्कृतिक सिद्धिओ एने मेळवेली सिद्धिओ वगैरे एमां प्रशस्तिमां वर्णवी हती। तेने खूबज ओछा समय में उत्तर भारतना मोटा भागना राज्यों थी माड़ीने अफगानिस्तानना कुषाण शासनतंत्र सुधी तेनी विजय यात्रा करी हती। मित्रों खास याद रखवानो के तेने खूबज ओछा समय में उत्तर भारतना मोटा भागना राज्यों वगैरह जीतीने अफगानिस्तानना कुषाण शासनतंत्र सुधी एनी विजय यात्रा करी हती एने एटला विजय मेळ्या हता। दक्षिण भारत में लगभग एने 12 जेटला राजाओं ने हराव्या। दक्षिण भारतना 12 राजाओं ने अमने हराव्या हता अने तेने आ राजाओं ने हरावी तेमना राज्यों खालसा करवाने बदले एना ए 12 राजाओना जे राज्यों छे पोते लई लेवाने बदले तेमने खंडीय राजाओ तरीके दाहपणपूर्वक पुनः स्थापित कर्या हता। मित्रों अमने थाय के खंडीय राजाओ एटले केवा राजाओ तो मित्रों खंडीय राजाओ एटले शू तो के शासनतंत्र समुद्रगुप्तनुं एटले गुप्त वंशनुं परंतु जेते राजा जेते राज्यनुं वहीवट कोण चलावे जे 12 राजाओ हता एमना राज्य पोते चलवे परंतु एनुं नियंत्रण कोना हाथमां होय गुप्त वंशना हाथमां एटले के समुद्रगुप्त वगैरेना हाथमां एटले संपूर्ण माहिती समुद्रगुप्तने ए माहिती वगैरे पहोंचाड़ता तो कि ए प्रमाणे ए दक्षिण भारतना राजाओ 12 राजाओं ने खंडीय राजाओ तरीके दाहपणपूर्वक पुनःस्थापित कर्या हता। राज्यनो वहीवट चलावा माटे राज्यपालों अने अधिकारीओने निमणूक करवामां आवती। मित्रों जे ते प्रदेश राज्यनो वहीवट चलावा माटे राज्यपालों मोटा भागे राजकुमारो रहता अने अधिकारीओनी निमणूक करवामां आवती हती। समुद्रगुप्त महान विजेता अने संस्कारी सम्राट हतो। मित्रों एवुं कहेवायुं छे के समुद्रगुप्त जे हतो महान विजेता अने संस्कारी सम्राट खूब ज संस्कारी सम्राट हतो अने तेनी साहित्य सिद्धिओ तथा चारित्र्य उत्तम चारित्र नोंधपात्र चारित्रने कारणे ए समय में एने अनेक काव्यनी रचना करी हती बराबर। साहित्य सिद्धिओ तथा चारित्र्य पण नोंधपात्र हता। आ उपरांत तेने अनेक काव्यनी रचना करीने एने कविराजनुं बिरुद मेळव्युं हतुं। मित्रों एक समुद्रगुप्त लेखक पण हतो बराबर एनी साहित्य सिद्धिओ अने एनुं चारित्र नोंधपात्र हतुं तेथी साहित्यमां खूब ज रस हतो एटले अनेक काव्यनी रचना करी हती समुद्रगुप्ते अने अनेक काव्यनी रचना करीने एने कविराजनुं बिरुद धारण कर्युं हतुं अने कविराजनुं बिरुद मेळव्युं हतुं। खास याद रखजो समुद्रगुप्ते कयुं बिरुद मेळव्युं हतुं तो के कविराजनुं अने चंद्रगुप्त पहेलाए महाराजा धीराजनुं बिरुद एमने मेळव्युं हतुं। कमनसીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી। મિત્રો અત્યારે એનું સમુદ્રગુપ્તનું એક પણ કાવ્ય મળતું નથી તો કે એક દુર્બળતા કહી શકાય કે એના જે સાહિત્ય જે કાવ્યો છે એ અત્યારે ઉપલબ્ધ નથી। આ ઉપરાંત આપણે આગળ એમના વિશે જોઈએ। એક સિક્કામાં સમુદ્રગુપ્તને વિના વગાડતો દર્શાવવામાં આવ્યો છે જે તેનો સંગીતનો પ્રેમ દર્શાવે છે। મિત્રો સમુદ્રગુપ્ત છે એ સંગીત પ્રેમી પણ હતો
બરાબર સંગીતનો શોખ ધરાવતો હતો. હવે આપણને આગળના એકમોમાં જોયું હતું ઇતિહાસ જાણવાના સ્ત્રોતો, એમાં સિક્કા પણ ઇતિહાસ જાણવાનો સ્ત્રોત છે. એ ક્યાંથી ખબર પડે? તે વખતે મેં વાત કરી હતી કે સમુદ્રગુપ્તને સિક્કામાં વિના વગાડતો દર્શાવવામાં આવ્યો છે. એના પરથી કહી શકાય કે સિક્કા એ ઇતિહાસ જાણવાનો સ્ત્રોત છે. એના પરથી માર્ક કરી શકાય કે સમુદ્રગુપ્તને સંગીતનો શોખ હશે, બરાબર, તો જ એને વિના વગાડતો દર્શાવવામાં આવે છે. વિના જે સરસ્વતી માતાના હાથમાં આપણે ફોટા જોઈએ છે, બરાબર, તો કે સરસ્વતી માતાના હાથમાં મૂર્તિમાં એ વિના હોય છે, એ વિના વગાડતો દર્શાવવામાં આવ્યો છે. તેથી કહી શકાય કે સમુદ્રગુપ્તને સંગીતનો શોખ હતો, સંગીત પ્રેમી હતો. તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાવ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, સમુદ્રગુપ્તના શાસનકાળ દરમિયાન કઈ કઈ વસ્તુ નિર્માણ કરાવ્યું હતું? તો કે એને અનેક મંદિરોની રચના કરી હતી, બૌદ્ધ વિહારો બંધાવ્યા હતા અને જૈન ઉપાશ્રયો બંધાવ્યા હતા, જ્યાં પૂજા પ્રાર્થના ધ્યાન વગેરે કરી શકાય. તેને અશ્વમેઘ જેવા મહાન યજ્ઞો કરાવ્યા હતા. મિત્રો, સમુદ્રગુપ્તે અશ્વમેઘ યજ્ઞો કરાવ્યો હતો. યજ્ઞોમાં સૌથી મોટો અશ્વમેઘ જે યજ્ઞ છે, તો કે સમુદ્રગુપ્તે કરાવ્યો હતો. આ સંદર્ભે તેને સિક્કા પડાવ્યા હતા. અશ્વમેઘ જ્યારે એને યજ્ઞ કર્યો હતો ત્યારે આ સમયના યાદમાં એને સિક્કાઓનું નિર્માણ કરાવ્યું હતું. તેને પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્ર કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું હતું. મિત્રો, સાહિત્યનું સર્જન પણ એને કરાવ્યું હતું. પોતાના રાજ્યમાં જે તે વિદ્વાનોને એકત્ર કરવામાં આવતા, અમે પુરસ્કાર આપવામાં આવતા, નવું નવું સાહિત્ય રચવા માટે અમે પ્રોત્સાહન આપવામાં આવતું, એટલે અનેક પ્રકારના સાહિત્યોનું સર્જન પણ સમુદ્રગુપ્તે કરાવ્યું હતું. જ્ઞાનીઓ ધ્યાની અને તે જ્ઞાનીઓનો સ્વબદ ઇચ્છતા હતા. વિદ્યાર્થી મિત્રો, સમુદ્રગુપ્ત વિશે એવું કહેવાય છે કે જ્ઞાનીઓ ધ્યાની અને તે જ્ઞાનીઓની સ્વબદ ઇચ્છતા હતા. જે તે શાસક સારો હોય, સાહિત્યમાં રસ ધરાવતો હોય, વિદ્વાનોને ખૂબ જ માન સન્માન આપતો વ્યક્તિ હોય છે, સંસ્કારી વ્યક્તિ હોવો જોઈએ. તેને હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. મિત્રો, કહેવાય છે કે ગુપ્ત યુગ દરમિયાન હિન્દુ ધર્મને ઉત્તેજન મળ્યું હતું. સમુદ્રગુપ્તના સમયમાં પણ આપણે જોઈએ તો કે હિન્દુ ધર્મને ઉત્તેજન મળ્યું હતું. તેને સામાજિક રીતરિવાજોને સ્વીકાર્યા હતા. સામાજિક રીતરિવાજો છે, તો કે સમુદ્રગુપ્તે સ્વીકાર્યા હતા. અને પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશેષ અને નોંધપાત્ર છે. પ્રાચીન યુગમાં, ગુપ્ત યુગમાં આ સમુદ્રગુપ્તનું જે સ્થાન છે, ખૂબ જ નોંધપાત્ર છે. તેથી ગુપ્ત સામ્રાજ્યની સાચી મહત્તાનો સર્જક સમુદ્રગુપ્તને માનવામાં આવશે. મિત્રો, ખાસ યાદ રાખવાનું કે ગુપ્ત યુગની સાચી મહત્તાનો જે સર્જક એ સમુદ્રગુપ્તને માનવામાં આવે છે. તો મિત્રો, અહીં આપણે સમુદ્રગુપ્ત વિશે ખાસ જોયું કે ચંદ્રગુપ્ત પછી એમનો પુત્ર સમુદ્રગુપ્ત આવ્યો અને એના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ પ્રશસ્તિ અને સિક્કાઓમાંથી મળે છે. આ પ્રશસ્તિ રાજકવિ હરિસને રચી હતી. તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તની સિદ્ધિઓ અને સાંસ્કૃતિક એના દિગ્વિજયો વગેરે વર્ણવ્યા છે. તેને ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોથી માંડીને અફઘાનિસ્તાનના કુશાન શાસનતંત્ર સુધી તેની વિજયયાત્રા કરી હતી. દક્ષિણ ભારતમાં લગભગ 12 રાજાઓને હરાવી એમને ખંડીય રાજાઓ તરીકે પુનઃસ્થાપિત કર્યા હતા. આ ઉપરાંત રાજ્યનો વહીવટ ચલાવવા માટે એમને રાજ્યપાલો અને અધિકારીઓ નિમણૂક કરવામાં આવતી હતું. સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. સાહિત્ય સિદ્ધિઓ અને ચારિત્ર પણ નોંધપાત્ર હતો. તેને અનેક કાવ્યો રચના કરીને કવિરાજનું બિરુદ એને ધારણ કર્યું હતું. નસીબે એનું અત્યારે એક પણ કાવ્ય મળતું નથી. અને ને સમુદ્રગુપ્તને એક સિક્કામાં વિના વગાડતો દર્શાવવામાં આવ્યો છે. તેનો સંગીતનો શોખ છે. એના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાવ્યા હતા. અશ્વમેઘ જેવા મહાન યજ્ઞોની એને શરૂઆત, અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો. એને સિક્કાઓ પણ બહાર પાડ્યા હતા એ સમયે. અને પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્ર કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું હતું. જ્ઞાનીઓ ધ્યાની અને તે જ્ઞાનીઓની જ્ઞાનની સ્વબદ ઇચ્છતો હતો. તેને હિન્દુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. તેને સામાજિક રીતરિવાજો સ્વીકાર્યા હતા. અને પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન ખૂબ જ નોંધપાત્ર છે. આ ઉપરાંત ગુપ્ત સામ્રાજ્યની સાચી મહત્તાનો સર્જક સમુદ્રગુપ્તને માનવામાં આવે છે. આગળ વિદ્યાર્થી મિત્રો, આપણે નવા શાસક વિશે જોવાનું છે.
मित्रों आगळ नवा शासक जोवानो छे सम्राट चंद्रगुप्त बीजो जे विक्रमादित्य तरीके ओळखाय छे। तो जोईए ईस्वी सन 375 मां समुद्रगुप्तनुं अवसान थयुं। बराबर, समुद्रगुप्तनुं अवसान क्यारे थयुं? ईस्वी सन 375 मां। अने तेना अवसान पछी तेना स्थाने चंद्रगुप्त बीजो ए राजगादी उपर आव्यो। तेना पिताए वारसामां आपेल विशाळ साम्राज्यने सफळतापूर्वक एने साचव्यो हतो। मित्रों कोईपण साम्राज्यने साचवू ए खूब ज महत्वनुं वस्तु छे कि जे ते शासक पोताना वारसामां आवेलुं साम्राज्य साचवे। एटलुं ज नहीं पण केटलाक विजयो पण मेळवीने साम्राज्यना विस्तारो वधार्या हता। चंद्रगुप्त बीजो गुप्त वंशनो सौथी प्रतिभाशाळी शासक हतो, खूब ज बुद्धिशाळी हतो अने प्रतिभाशाळी शासक चंद्रगुप्त बीजाने मानवामां आवे छे। तेना साम्राज्यनी सरहदो शક રાજ્યોને અડકીને આવી હતી। મિત્રો ચંદ્રગુપ્ત બીજાના સમયમાં એના સામ્રાજ્યની જે સરહદો છે શક રાજ્યો છે તો કે એ શક રાજ્યોને અડકીને આવી હતી। તેને ગુજરાત ઉપર હુમલો કરીને શક સત્રપ વંશના રાજ્યોનો અંત આણ્યો હતો। ગુજરાત પર એને હુમલો કર્યો હતો એટલે શક સત્રપ વંશના જે રાજ્યો છે એનો અંત આણ્યો હતો। અને આ વિજયની યાદમાં એને સકારી બિરુદ ધારણ કર્યું હતું અને તે વિક્રમાદિત્ય પણ કહેવાયો। વિદ્યાર્થી મિત્રો એને ગુજરાતમાં ખાસ કરીને શક સત્રપ વંશના જે શાસક રાજાઓ છે એમને હરાવ્યા હતા અને આ વિજયની યાદમાં સકારી બિરુદ ધારણ કર્યું હતું। ચંદ્રગુપ્ત બીજાએ કયું બિરુદ ધારણ કર્યું હતું? સકારી, અને એ વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખાય છે। તેને 300 વર્ષથી પગદંડો જમાવી બેઠેલા શક સત્રપોને હાંકી કાઢ્યા હતા। વિદ્યાર્થી મિત્રો 300 વર્ષ સુધી એ ગુજરાતમાં શાસન કરતા શક સત્રપોને જે હાંકી કાઢ્યા હતા અને એમને હરાવ્યા હતા અને એ શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું હતું। મિત્રો શું કર્યું? તો કે 300 વર્ષથી પગદંડો જમાવીને બેઠેલા શક સત્રપોને હાંકી કાઢવા માટે એમણે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્ય બળ વધાર્યું હતું અને આ લગ્ન સંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તાર અને દુશ્મનોને માત આપવામાં ખૂબ જ ઉપયોગી થયા હતા। જે શક્તિશાળી રાજાઓ સાથે એમણે લગ્ન સંબંધ બાંધ્યા અને એના કારણે એમનું લગ્ન ત્યાં થવાને કારણે એમને ખૂબ જ મદદ મળતી જેના કારણે મહાસામ્રાજ્ય સર્જન કરી શક્યા। તેને જીતેલો નવો પ્રદેશ ઘણો ખૂબ જ અગત્યનો હતો। ચંદ્રગુપ્ત બીજાએ જે પ્રદેશ જીત્યો હતો ખૂબ જ અગત્યનો હતો। ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો ભૃગુકચ્છ બંદર, ભરૂચનું જે બંદર છે ભૃગુકચ્છ તરીકે ઓળખાતું, સ્થમથી ખંભાતના ધીકતા બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યા હતા। મિત્રો ગુજરાતનો જે પ્રદેશ એના માટે ખૂબ જ મહત્વનો હતો, આપણા ગુજરાતમાં ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો ભૃગુકચ્છ, ભરૂચ, સ્થમથી ખંભાત જેવા ધીકતા બંદરો ગુપ્ત સામ્રાજ્યને ગુજરાત વગેરેના વિજયને કારણે મળ્યા હતા। પરિણામે રાજ્યને દરિયાઈ વેપાર ખૂબ જ વધ્યો અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા। વિદ્યાર્થી મિત્રો રાજ્યમાં દરિયાઈ વેપારનો ખૂબ જ વિકાસ થયો આ નવો પ્રદેશ જીતવાને કારણે અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા। તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય છે તો કે એના વિશે આટલી માહિતી ખાસ યાદ રાખવાની છે કે 375 સમુદ્રગુપ્તનું અવસાન થયું, એના પછી ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય આવે છે એને પોતાના સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવે છે, ત્યાર પછી ગુપ્ત વંશનો સૌથી પ્રતિભાશાળી શાસક માનવામાં આવે છે, એના જે રાજ્યની સરહદો શક રાજ્યને અડકીને આવી હતી તેથી ગુજરાત ઉપર હુમલો કરીને શક સત્રપ વંશના રાજ્યનો અંત આણીને અને એની વિજયની યાદમાં સકારી બિરુદ ધારણ કર્યું હતું અને એ વિક્રમાદિત્ય તરીકે ઓળખાયો। 300 વર્ષથી પગડંડો જમાવીને બેઠેલા શક સત્રપ ને હાંકી કાઢ્યા અને એમની સાથે શક્તિશાળી રાજ્યો સાથે લગ્ન સંબંધો બાંધી એમની મદદથી પોતાનું સૈન્ય બળ ઊભું કર્યું અને એને ખાસ સામ્રાજ્ય નિર્માણમાં આ એને ખૂબ મદદરૂપ બન્યા હતા। જીતેલો નવો પ્રદેશ જે ગુજરાત છે, ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો મળ્યા, એ સમયે એમને ભૃગુકચ્છ બંદર અને સ્થમથી ખંભાત જેવા ધીકતા બંદરો મળ્યા, ગુપ્ત સામ્રાજ્યને આવા બંદરો મળ્યા હતા, પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ જ વધ્યો હતો
હતો અને ગુપ્ત રાજાઓ અખુત સંપત્તિના માલિક બન્યા હતા. મિત્રો, અહીં આપણા પુસ્તકમાં પણ ખાસ કરીને ગુપ્ત શાસિત ભારતનો નકશો આપ્યો છે, જેમાં આપણે જોઈ છીએ કે બ્લુ કલરથી આપણને મરુ, નર્મદા, વૈશાલી, પાટલીપુત્ર વગેરે, સિંધુ વગેરે પ્રદેશ બતાવ્યો છે, જ્યાં ગુપ્ત સામ્રાજ્ય ઉત્તર ભારતમાં ખૂબ જ વ્યાપેલું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ એકમમાં જે જે મુદ્દાઓ વિશે અભ્યાસ કર્યો એની વિશે ફરીથી એક વખત યાદ કરી લઈએ. ચંદ્રગુપ્ત પહેલો, બરાબર, અમે ગુપ્તવંશનો સ્થાપક શ્રીગુપ્ત નામનો રાજા હતો, એનો પુત્ર ઘટોત્કચ ગુપ્ત. ત્યાર પછી ઈસવીસન 319માં ચંદ્રગુપ્ત પ્રથમ પાટલીપુત્રની ગાદી આવ્યો. ત્યાર પછી લિશી જાતિની રાજકન્યા કુમારદેવી સાથેને લગ્ન કર્યા અને મગધ પાસેના પ્રયાગરાજ સાકેત અને સાકેત વગેરે જીત એને મેળવી હતી. એને મહારાજા ધીરાજનું બિરુદ પણ ધારણ કર્યું હતું અને ગુપ્ત સંવતની શરૂઆત કરાવી હતી. સૌરાષ્ટ્રના વલભી રાજ્યના શાસકોએ ગુપ્ત સંવતને સૌપ્રથમ સ્વીકાર્યો હતો. સમ્રાટ સમુદ્રગુપ્ત વિશે આપણે જોયું કે પ્રયાગરાજના સ્તંભલેખ, પ્રયાગ પ્રશસ્તિ અને સિક્કા ઉપરથી એના વિશેની માહિતી મળે છે અને આ પ્રશસ્તિ રાજકવિ હરિસેને રચી હતી. દક્ષિણ ભારતમાં 12 રાજાઓને હરાવ્યા હતા. આ ઉપરાંત સિક્કાઓમાં એને વીના વગાડતો દર્શાવવામાં આવે છે, એના સંગીતનું સ્વર્ગ દર્શાવે છે. ચંદ્રગુપ્ત બીજા વિક્રમાદિત્ય વિશે આપણે જોયું કે 375માં સમુદ્રગુપ્તનું અવસાન થવાના કારણે એ રાજગાદી પર આવ્યો. એને સકારી બિરુદ ધારણ કર્યું હતું અને વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખાયું. ગુજરાતમાં ભૃગુકચ્છ બંદર, સ્થમતીર જેવા જે બંદરો, ખંભાત વગેરે બંદરો જીતવાને કારણે દરિયાઈ વ્યાપાર અને અખુત સંપત્તિના માલિક આ ગુપ્ત રાજાઓ બન્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે જે જે મુદ્દા વિશે અભ્યાસ કર્યો એના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી હશે. થેન્ક યુ.